આજ રોજ જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા આપનો સમાજ બાળ લગ્ન મુક્ત સમાજ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના તથા તમામ જ્ઞાતિઓના સમૂહ લગ્ન આયોજકો, તમામ સમાજના અગ્રણીઓ તેમજ સરકારી કચેરીના પદાધિકારીઓ તેમજ સ્ટાફગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાળ લગ્નના દૂષણને ડામવા માટે સરકાર તરફથી વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે અને તેના થકી તમામ સમાજના અગ્રણીઓ અને સમૂહ લગ્નના આયોજકોના માધ્યમથી એક શુભ સંદેશનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લામાં પણ આજરોજ જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કચેરી દ્વારા આપણા સમાજ બાળ લગ્ન મુક્ત સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જામનગર જિલ્લામાં થતા તમામ સમાજના સમૂહ લગ્નના આયોજકોની સાથે તમામ જ્ઞાતિઓના અગ્રણીઓની સાથે સરકારી પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ પર બિરાજમાન અધિકારીઓમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉક્ટર પ્રાર્થનાબેન સુરેશિયા, નાયબ જિલ્લા અધિકારી મકવાબેન, જિલ્લા પસાતવર કલ્યાણ અધિકારી કરમૂર સાહેબ, નાયબ નિયામક વિકસતી જાતિ અધિકારો આલાભાઈ ખમણ ચીફ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દેવભૂમિ દ્વારકાના મયુરભાઈ મોરી, જિલ્લા દેશ પ્રતિબંધક અધિકારી હંસાબેન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીરભાઈ પેવરચા ખાસ ઉપસ્થિત રહીને આવેલ તમામ જ્ઞાતિના આગેવાનો અને સમૂહ લગ્નના આયોજકોનું આ તકે વિશેષ સન્માન કર્યું હતું. શ્રી મચ્છો આય સમૂહ લગ્ન સમિતિના કાર્યકર્તા ભોજાભાઈ વી ટોયટા અને પ્રમુખ શ્રી જયંતિભાઈ ટોયટાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. હર્ષલ ખંડેડિયા સાથે ભોજાભાઈ વી ટોયટા, ZS TV, જામનગર. આપણો સમાજ બાળ લગ્ન મુક્ત સમાજના વિષય ઉપર આજરોજ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો, જેમાં જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાંથી દરેક જ્ઞાતિ સમુદાયને બોલાવવામાં આવ્યા હતા અને તેમનું બહુમાન કરવાનું હતું. આખા દિવસના કાર્યક્રમ દરમિયાન બાળ લગ્નના કાયદાની સમજ આપવામાં આવી હતી તથા કઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય છે અને ક્યાં જ્ઞાતિ સમુદાયો સરકારને અને વહીવટીતંત્રને મદદ કરી શકે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ જ્ઞાતિઓનું સન્માન પણ કરવામાં આવ્યું, કેમકે ઘણી જગ્યાએ ઘણી સમય પર ભૂતકાળ જોતાં એવું લાગ્યું કે ઘણી વખતે જ્ઞાતિ સમુદાય તરફથી સરસ સપોર્ટ મળ્યો છે અને એને એ હેતુસર આજના કાર્યક્રમની અંદર મેઇન વસ્તુ દરેક જ્ઞાતિઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર ડેપ્યુટી DDO મેડમ હાજર રહ્યા હતા, સાથે નાયબ વિકસતી જાતિના અધિકારી પણ હાજર રહ્યા હતા અને 60-70 જ્ઞાતિ સમુદાયના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળ લગ્નનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. બાળ લગ્ન અટકાવવા એના કરતાં એનું નિયંત્રણ લાવવું બહુ જરૂરી છે અને આ કાર્યક્રમ દ્વારા કાયદાની સમજ લોકોમાં વિકસે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.